अनेक મહત્વના સમાચાર સામે આવે છે જેમાં રાજકોટમાં થેલેસેમિયા ગ્રસ્ત એક યુવતીનું મોત નિપજ્યું છે। યુવતીના મોતની તપાસ અંગે સમિતિ પણ બનાવવામાં આવી છે। 5 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે। થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ ટીમમાં સામેલ છે। યુવતીનું મોત કયા કારણથી થયું છે તે દિશામાં હવે તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થેલેસેમિયા ગ્રસ્ત જે દર્દી હોય છે તેમણે વારંવાર લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે। અને આ યુવતીને પણ લોહી ચડાવ્યું હતું પરંતુ ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું। ઘણી વખત જો લોહીમાં કોઈ પ્રકારની ખરાબી હોય તો જે દર્દી હોય છે તેને રિએક્શન્સ પણ આવતા હોય છે, પરંતુ અહીં આ યુવતીનું મોત થયું છે। અને આની માટે થઈને એક ખાસ પેનલ પણ બેસાડવામાં આવી છે જેમાં થેલેસેમિયાના એક્સપર્ટ્સ પણ હાજર રહેશે। શા કારણથી આ યુવતીનું મોત થયું છે તે કારણ હજુ અકબંધ છે। ત્રણ જગ્યાથી આપનું ડિમાન્ડ કર્યું છે એટલે આપના સરકારમાં પણ ડિમાન્ડ છે, સીએસઆરમાં પણ ડિમાન્ડ છે, એટલે સીએસઆર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવ્યું છે, સરકાર તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ છે। તમે આ જે માંગણી કરી છે કેટલો સમય થયો? ના ના, આવી જશે, ટૂંક સમયમાં આવી જશે। આપણે કલેક્ટરે પણ તમને સૂચના આપી હતી આ મશીન માટે અને જે થેલેસેમિક બાળકો માટેના જે આગેવાનો છે તેમણે પણ વાત કરી હતી। સર કેટલા રૂપિયાનું મશીન આવે છે કે જેના કારણે ખરીદી નથી થઈ? મારી બેબીને થેલેસેમિયા હતું, એને થેલેસેમિયામાં વારંવાર એને બ્લડ ચડાવવું પડતું હતું, એટલે અમે શિબિરમાં બ્લડ ચડાવવા જતા હતા। પણ શિબિરમાં બ્લડ ચડાવવા જતા હતા એટલે બ્લડ બેંકમાંથી પૂરતો સહકાર નહોતો મળતો। પહેલાં જ્યારે એને ઓછી રિક્વાયરમેન્ટ હતી ત્યારે વાંધો ન હતો, પણ હવે એની રિક્વાયરમેન્ટ જ્યારે વધતી ગઈ ત્યારે અમે ફોન કરીએ અને કહીએ તો કે કાલે આવજો, કાલે આવજો એમ કહી કરીને 4-5 દિવસ છાવા દઈએ। પછી એમ કહે કે હવે તમારા બ્લડ તમારે જમા કરાવવાનું છે। એકચ્યુઅલી ઓર્ડર તેને 4 દિવસ ઉપર વયા ગયા હોય અને જમા કરાવી પછી એમ કે 2 દિવસ પછી આપશું, તો અમારે બાળકી માટે લોહી માટે અમારે 6-7 દિવસ લેટ થઈ જાય, એના બ્લડના ટકા ઘટી જાય, તો એને કેટલી બધી તકલીફ પડે। અને દર વખતે એમ જ કે જમા કરાવો, જમા કરાવો, જમા જે કંઈ પણ અમે બ્લડ ચડાવ્યું છે અત્યારે એ જમા કરાવીને જ ચડાવ્યું છે અમે। બાળકીનું જે મૃત્યુ થયેલું છે તો એને મોસ્ટલી શું છે કે પ્રાઇવેટ બ્લડ બેંકોમાં LRRCC બ્લડ ચડાવતા હોઈએ છે, તો સિમિલરલી સિવિલમાં પણ એમને LRRCC બ્લડ મળે, RCC બ્લડ નહીં, તો એ બાળકોનું આયુષ્ય સુધરે અને એમની હેલ્થ બી સારી રહે, અને એમની હેલ્થ સારી રહે તો એમના એક ફેમિલી બી બહુ એક ખરાબ કન્ડિશનમાંથી પસાર થતું હોય છે, તો એમને બી થોડોક સારો સપોર્ટ રહે, તો આપણી જે સરકાર છે એમની એમને અને સિવિલનો સ્ટાફ છે, ડીન છે, એ બધાને એક નમ્ર વિનંતી કે LRRCC બ્લડ મળે, એના માટે જે કંઈ ખૂટતું હોય એ પૂરું કરે અને આ બાળકોને ઝડપથી વહેલી તકે LRRCC બ્લડ મળે તેવી નમ્ર અપીલ।